इन्फ्रास्ट्रक्चर प्रोजेक्ट पर पड़ी रही है त्यारे सीमेंट अने स्टीलना भाव पर सरकार सीधो नियंत्रण मुकी अथवा तो सीमेंट रेग्युलेटरी ऑथोरिटी ने रचना करे तेवी मांगणी साथे देशभरना बिल्डर तेमज કોન્ટ્રાક્ટ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલનો નિર્ણય કર્યો છે. આજે 12 ફેબ્રુઆરીના રોજ વિવિધ સંગઠન કામથી અલગ રહેશે અને પોતાની માંગણીઓનો અંતર્ગત સ્થાનિક કલેક્ટરને આવેદન પત્ર સોંપશે. આજે એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલને કારણે 20,000 કરતાં વધુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામકાજ ઠપ થઈ જશે અને 20,00,000થી વધુ શ્રમજીવીઓ કામકાજથી અળગા રહેશે. વિવિધ સંગઠનોના અગ્રણીઓએ સંયુક્ત મીટિંગમાં કહ્યું છે કે સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા એક કાર્ટેલ રચીને કૃત્રિમ વધારો કરાયો છે, જ્યારે સ્ટીલમાં 40%થી વધુ અને સિમેન્ટમાં 25%થી વધુ ભાવ વધારો કર્યો છે. આ માટે સરકારે કાર્ટેલ તોડીને સિમેન્ટ અને સ્ટીલના ભાવ નિયંત્રણમાં લાવવા જરૂરી છે. એ દ્વારા બી લોકો ઉપર એક અંકુશ મૂકવા માટે એક એની સ્થાપના બી કરી છે, પણ છતાં સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓ બેફામ બનીને ભાવ વધારો કરે છે, જેના લીધે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે એફોર્ડેબલ હાઉસિંગનું, હવે કોઈ 15-20% સિમેન્ટ સ્ટીલ એક બેઝિક પ્રાઇસ છે રિયલ એસ્ટેટની અંદર, તો એના લીધે મકાનના ભાવ પણ 15-20% વધે એવું છે. એટલે અમારી માંગણી એ છે કે ભાઈ આ રીતે કાર્ટેલ રચવા ના થાય એના માટે અમે એક માંગણી કરી છે, અને એના સંદર્ભમાં અમે આવતીકાલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને એક દિવસનું એક અમે બંધનું એલાન હડતાલનું કર્યું છે કે રિયલ એસ્ટેટને લગતા જેટલા બી સેક્ટર્સ હશે એ લોકો એક દિવસનું બંધનું એલાન કરશે, અને આની આગળ જો આગળ નહીં થાય તો આગળના બીજા જે આગળ શું કરવાની પ્રતિક્રિયા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.